नमस्कार, नर्मदा न्यूज ની વિશેષ રજૂઆત ઝેરવાર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝેરવાર કાર્યક્રમમાં વાત કરવાની છે મોંઘવારી અત્યારે તો સતત વધી રહી છે, તેને લઈને મોંઘવારીમાં ક્યાંક અત્યારે તો વધારો થઈ રહ્યો છે, તેની પાછળના કારણો અત્યારે તો કયા તેને લઈને ચર્ચા કરવી છે. એક બાજુ જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ અત્યારે તો જે ચાલી રહ્યું છે, આટલા દિવસો ચાલે અને તેમાં પણ આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ જોવા મળતી હોય, તેના લઈને પણ ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્ન યથાવત જોવા મળતો હોય છે. અને આ તમામ પરિસ્થિતિમાં એક સવાલ એ પણ અત્યારે તો જોવા મળતો હોય છે કે જ્યારે આટલી બધી મોંઘવારીમાં જે સતત વધારો થયો 137 દિવસ બાદ, હવે પેટ્રોલ ડીઝલના ભાવ પણ હવે જે રીતે વધી રહ્યા છે, ક્યાંક ચૂંટણીલક્ષી પણ અત્યારે તો જે ચર્ચા વિચારણાઓ અત્યારે જોવા મળતી હોય છે, પરંતુ આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે શું, કારણ કે જ્યારે જ્યારે ચૂંટણીની તો વાત કરવામાં આવતી હોય છે ને, તે તો અત્યારે તો કોમન જ જોવા મળતી હોય છે, પરંતુ જ્યારે જીડીપી પ્લસની વાત કરવામાં આવતી હોય છે, જ્યારે આર્થિક મેનેજમેન્ટની વાત કરવામાં આવતી હોય છે, જેમાં IMF હોય કે પછી વર્લ્ડ બેંક હોય, તેમના દ્વારા પણ આર્થિક રણનીતિ અત્યારે તો જે બનાવવામાં આવતી હોય છે, તેના એક જે કહી શકાય કે તેના સારી વાત પણ કહેવામાં આવતી હોય છે, તેની પ્રશંસા પણ કરવામાં આવતી હોય છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ મોંઘવારી સતત વધી રહી છે, હવે તે ક્યાં જઈને ટકશે, કયા કયા સેક્ટરને તેમાં અત્યારે તો જે નુકસાન થશે, ફાયદો થશે, અને સાથે જે ઇન્ફ્લેશન સતત વધી રહ્યું છે તેની પાછળ કારણ પૂછશું, તેના લઈને ચર્ચા વિચારણા કરીશું. આ તમામ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે પેનલ પર ઉપસ્થિત છે ડૉક્ટર કાર્તિકેય ભટ્ટ, કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને ડૉક્ટર રવિ દિયોરા, કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન કાર્તિકેયભાઈ આપને, કે એક બાજુ જ્યારે વૈશ્વિક જે અર્થતંત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંક મોંઘવારી એક બાજુ જ્યારે સતત વધી રહી છે, તેનું એક સૌથી મોટું ક્યાંક કારણ એ પણ કહી શકાય રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ. સૌથી પહેલી આપની પ્રતિક્રિયા આ મોંઘવારી સતત વધી રહી છે તેના લઈને? મોંઘવારી વધારનારા પરિબળો હાજર જ છે, એમાં રશિયા યુક્રેનના યુદ્ધે ઉમેરો કર્યો છે. ખાલી માનો કે રશિયા યુક્રેનનું યુદ્ધ ના હોય તો પણ મોંઘવારી તો હતી, એમાં પણ ભારતમાં તો મોંઘવારી હતી. વસ્તુની કિંમતને અસર કરનારા પરિબળો છે. ભારતમાં આપણે જે મોંઘવારીની વાત કરીએ છીએ, મોંઘવારીને અસર કરનારા પરિબળો ત્રણ પ્રકારના છે. એક, વિદેશથી જે વસ્તુઓ આયાત થાય છે, એટલે એ વસ્તુઓની કિંમત જે આપણા હાથમાં નથી, વિદેશમાં જે કિંમતો નક્કી થાય છે તે, અને એ કિંમતો પાછી ડોલર અને રૂપિયાનું મૂલ્ય કે પાઉન્ડ ને રૂપિયાનું મૂલ્ય કે યુરો કે રૂપિયાનું મૂલ્ય, એટલે કે આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકન પણ આપણા હાથમાં પૂરેપૂરું નથી, એ આપણે ખુલ્લા બજારમાં છોડી દીધું. અને ત્રીજું, આપણી પાસે સરકાર પાસે એક છે કરવેરા, કે સરકાર કરવેરા ઘટાડી વધારીને પણ આ કિંમતોને ફેરફાર કરી શકે. એટલે વસ્તુની પોતાની કિંમત, આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકનનો દર અને સરકારના કરવેરા, આ બધા પરિબળો ભેગા થઈને મોંઘવારી ઉભી કરતા હોય છે. પણ એ તો જે વસ્તુ આયાત આધારિત છે કે, પણ દેશમાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે કે જેની આયાત નથી થતી, દાખલા તરીકે દૂધ કે શાકભાજી, સામાન્ય માણસને જે રોજ સવારમાં નડે છે, એ તો આપણા આંતરિક ઉત્પાદનો છે. તો એ આંતરિક ઉત્પાદનોમાં એવું શું બને છે, આટલા બધા ભાવ, દૂધના ભાવ વધી જાય છે, શાકના ભાવ વધી જાય છે, અને હવે તો યજ્ઞભાઈ ઉનાળો આવ્યો, પાણીની ચારે બાજુ ખેંચ ઉભી થશે. ઘણા લોકો તો ગમત પણ કરવા માંડ્યા છે, દૂધના ભાવ એટલે વચ્ચે, કારણ કે પાણી ઓછું પડશે. એટલે આવી કોમેન્ટ્સ પણ જયારે શરૂ થઈ જાય ત્યારે ગંભીર બાબત છે. શાકભાજીના ઉત્પાદન ઓછા થઈ જશે પાણીની અછતના કારણે. એટલે તમે યુક્રેન અને રશિયાના પરિબળો તો છે, પણ આપણા આંતરિક પરિબળો અને બધું ભેગું થઈને આપણું બજેટ ખોરવાઈ જાય, સામાન્ય નાગરિકની પરિસ્થિતિ બગડી જાય, એ પરિસ્થિતિ આપણે આવીને ઉભા રહ્યા છીએ. બિલકુલ સાચી વાત છે, કારણ કે અત્યારની જે સિચ્યુએશન જોવા મળી રહી છે ને, તેમાં પણ માત્ર માત્ર રશિયા અને યુક્રેનનું યુદ્ધ તો અત્યારે હમણાં 20-25 દિવસ જ જોવા મળ્યા, પરંતુ તેની પહેલાં પણ અત્યારે ભાવ વધારો સતત જ જોવા મળતો હતો. તેને કંટ્રોલમાં લાવવો તો અત્યંત જરૂરી હતો, પરંતુ તે ક્યાંક અત્યારે તો કંટ્રોલમાં આવતો નથી, પરંતુ સતત ભાવ વધારો થઈ જ રહ્યો છે. રવિભાઈ, આપની પ્રતિક્રિયા સૌથી પહેલાં તો, કારણ કે જ્યારે મોંઘવારીની વાત થતી હોય, દૂધ, પેટ્રોલ, ડીઝલ, LPG સિલિન્ડર ની સહિત જે ઘણી બધી જે વસ્તુઓમાં અત્યારે તો જે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા? જરૂરથી, જ્યારથી આપણે કોવિડની રિકવરી પછી જેટલા શો થયા છે, ત્યારે મેં દર શોમાં એવું કીધું હતું કે ઇન્ફ્લેશન એક મોટો
મોટું કન્સર્ન આગળ જઈને ઉભું રહેશે. હાલાંકિ જયારે રશિયા યુક્રેન વોરની કોઈ પણ સિચ્યુએશન ઉભી નહોતી થઈ, પરંતુ જે રીતે એનર્જી કોસ્ટ વધતી હતી અને એનર્જી કોસ્ટ વધે એની તમામ અસર તમામ સેક્ટર્સ પર પડે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ તો આજે અત્યારે ઇન્ફ્લેશન 6% ચાલી રહ્યું છે અને સતત 6%ની આસપાસ ચાલી રહ્યું છે. એના પહેલા જે 10 વર્ષનો હાઈ છે ઇન્ફ્લેશનનો, એ નવેમ્બર 2013માં હાઈએસ્ટ ઇન્ફ્લેશન હતું ભારતમાં, જે 12.17% હતું. અને ત્યારે જો તમે ક્રૂડ જોશો તો એના 2 જ મહિના પહેલા ક્રૂડે ભારતીય માર્કેટમાં 1784 નો હાઈ કર્યો હતો, અને જો આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો $112 હાઈ હતો ત્યારે. અને ત્યારે પણ જે રીઝન હતું એ રશિયાની સપ્લાય જ હતું, અને ત્યારે એના હિસાબે ક્રૂડના વધારાના હિસાબે એના 2 જ મહિના પછી ઇન્ફ્લેશન 12.17 નો એક રેકોર્ડ હાઈ બનાવ્યો પર્સન્ટેજમાં. સેકન્ડ, કે ક્રૂડ ક્યારે લોએસ્ટ હતું, તો ક્રૂડ લોએસ્ટ હતું ₹2700 કોવિડ પહેલાના નોર્મલ ટાઈમમાં, અને જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $46 હતું જ્યારે જૂન 2017માં, અને ત્યારે ઇન્ફ્લેશનનો રેટ છે 1.54% હતો. તો આ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે ક્રૂડના સાથે એક ડિરેક્ટ કોરિલેશન છે આપણું ઇન્ફ્લેશનનું. તો ક્રૂડ વધી રહ્યું છે તો અત્યારે ઇન્ફ્લેશન વધવાની શક્યતા છે. હવે આ ક્રૂડ જયારે વધતું હોય છે, ક્રૂડ રિકવરીના મોડમાં હોય છે, ત્યારે ડિમાન્ડ સાઈડનું ઇન્ફ્લેશન હોય છે, કારણ કે કોવિડ પછીની રિકવરી ઘણી સ્ટ્રોંગ રહી અને એ હિસાબે જે માંગ ઉભી થઈ અને એ માંગના હિસાબે ઇન્ફ્લેશનમાં એક વધારો ચાલુ થયો. પરંતુ જે રશિયા અને યુક્રેન વચ્ચે વોર પછી જે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, કે આગળ જતા તમને હજી તો સિવિયર ઇન્ફ્લેશન 2-3 મહિનામાં જોવા મળશે, કારણ કે ઇલેક્શનના હિસાબે આપણે 160 દિવસ આસપાસ ક્રૂડના આ ભાવ વધતા હતા, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ સુધારો કર્યો નહોતો. એટલે ઓલમોસ્ટ 4-5 મહિના સુધી આ જે પેટ્રોલ ક્રૂડનો ઉછાળો છે એ પેટ્રોલ ડીઝલમાં ના આવ્યો, અને એની અસર તમને હજી માર્કેટમાં ના પડી. આજથી ગઈકાલે જ આમ તો જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ પર 24-25 રૂપિયા એક સાથે વધારો આવ્યો, અને આજથી શુભ શરૂઆત રિટેલ માટે પણ થઈ ચૂકી છે. તો મારા હિસાબે આ જે પણ ઇન્ડિકેશન છે એની ધીમે ધીમે અસર વેજીટેબલ ફૂડ ઇન્ફ્લેશન પર આવશે, સપ્લાય સાઈડના ઇન્ફ્લેશન પર આવશે, લોજિસ્ટિક કોસ્ટ પર આવશે અને ફ્રેટ્સ પર આવશે. તો આ ડેફિનેટલી ઇકોનોમીને, અર્થતંત્રને ઘણું અસર કરશે. હવે લાસ્ટ ટાઈમ જયારે ઇન્ફ્લેશન હાયર હતું, જે મેં તમને કીધું આગળ 2013માં, ત્યારે ફૂડ ઇન્ફ્લેશન લોવેસ્ટ હતું. ફૂડ ઇન્ફ્લેશનમાં આજે એટલો સુધારો નહોતો, કારણ કે એ વખતે આપણે રેકોર્ડ ઉત્પાદન હતું, પરંતુ આ ટાઈમ અત્યારે ફૂડ ઇન્ફ્લેશન ઘણું મોટા પ્રમાણમાં ભાગ ભજવશે, કારણ કે આપણે સનફ્લાવર ઓઇલ છે એની ટોટલ ડિપેન્ડન્સ યુક્રેન અને રશિયાના ઇમ્પોર્ટ પર છે, વીટની ડિપેન્ડન્સ આપણે ત્યાંની છે, ધાણાની ડિપેન્ડન્સ ત્યાંની છે, ક્રૂડના ઇમ્પોર્ટની ડિપેન્ડન્સ આપણે રશિયા પર છે, ડિફેન્સ ઇક્વિપમેન્ટની ડિપેન્ડન્સ રશિયા પર છે. તો આટલા બધા ક્ષેત્ર જે હવે ઇન્ફ્લેશનના ઝપેટમાં આગળ જતા આવવાના છે, એની અસર તમને માર્કેટમાં દેખાશે. મને જેમ આગળ વાત કરી કાર્તિકજીએ, આ ઇન્ફ્લેશનનું પ્રેશર છે એ તમને હજી જૂન આસપાસ તમને રેકોર્ડ કરતું દેખાશે, અને ત્યારે એની અસર તમને ડેફિનેટલી કોઈ પર્ચેસિંગ પાવર પર પડશે, ડેફિનેટલી લોકોના જે પણ છે એના ઉપર પડશે. અને અત્યાર સુધી જો તમે RBI ની ઇન્ફ્લેશનની જે રેન્જ છે, જે પ્લસ માઇનસ કરીને જે ટોટલ રેન્જ 4%+ 2%+ માઇનસ કરીને તો 2-6% રેન્જ છે, તો અત્યારે આપણે અપર રેન્જ પર ઓલરેડી ચાલી રહ્યા છે. જો આ જ રીતે ક્રૂડના ભાવ 100 ઉપર સ્ટેબલ થશે તો આપણે 8-8.5% ઇન્ફ્લેશન છે 1-2 મહિનામાં અચીવ કરી લઈશું, અને ડબલ ડિજિટમાં પણ જો ઇન્ફ્લેશન જાય તો એને નવાઈ નહીં. તો આઈ થિંક કે મને એવું લાગી રહ્યું છે કે આ ઇન્ફ્લેશન રિયલી કોઝ ઓફ કન્સર્ન છે. ગવર્મેન્ટ આમાં કંઈ ના કરી શકે, કારણ કે આંતરરાષ્ટ્રીય પરિબળો એવા છે કે આપણા હાથમાં નથી. ક્રૂડના ભાવ વધવા, ફૂડ ઇન્ફ્લેશન વધવું, તમે એક પણ એગ્રી કોમોડિટી એવી લઈ લો કે જે નેગેટિવમાં, એક પણ કોમોડિટી અત્યારે એગ્રી કોમોડિટી એ ઇન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચર હોય કે ફૂડને લગતી હોય, એક પણ એગ્રીકલ્ચર કોમોડિટી એવી નથી જે 30-40% ના વધી હોય. સાથે તમે જો એડિબલ ઓઇલના પ્રાઇસ જો તો મલેશિયા અને ઇન્ડોનેશિયામાં એડિબલ ઓઇલ મીન્સ CPO ના ભાવ રોજ નવો હાઈ કરી રહ્યા છે, US માં સોયા ઓઇલના ભાવ રોજ નવો હાઈ કરી રહ્યા છે, સનફ્લાવર ઓઇલના ભાવ અત્યારે રેકોર્ડ લેવલ પર પહોંચ્યા છે, વીટ અને સાથે સાથે કોર્ન જેવી કોમોડિટીઝ છે જ્યાં એક જ દિવસમાં 30-40% ઉછાળો જોયો છે, ઇન્ડસ્ટ્રીયલ મેટલ શો એમાં પણ રેકોર્ડ હાઈ પર ભાવ ચાલી રહ્યા છે. તો અત્યારે એક પણ ફેક્ટર એવું નથી જે એવું ઇન્ડિકેટ કરી રહ્યું હોય કે નજીકના સમયમાં ઇન્ફ્લેશનમાં કોઈ રાહત મળે. તો મારા હિસાબે હજી આપણે આ રાહત જોવાની બાકી છે, મીન્સ કે હજી કદાચ 6-7 મહિના પછી કોઈ ફેક્ટર એવું આવે, આ વોર સમાપ્ત થાય, એની કોન્સિક્વન્સીસ હટે, ત્યારે કદાચ આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે આમાંથી કોઈ રાહત મળે. પરંતુ મને એવું નજીકના સમયમાં કોઈ પણ રાહત નથી દેખાય રહી. જે આપણા બજેટમાં $70ની જયારે અનુમાન કરું તો ત્યારે જ આપણે ચર્ચા થઈ હતી કે કોઈ પણ હિસાબે આ વર્ષમાં $70ની નીચે ક્રૂડના ભાવ ચાલવાના નથી. તો આઈ થિંક કે બજેટને પણ આની અસર પડશે.
બિલકુલ, બજેટને તો આની અસર પહોંચશે, પરંતુ તેની સાથે અત્યારે તો મધ્યમ વર્ગ, જ્યારે આપણે જે ઉચ્ચ વર્ગ અને નીચલા વર્ગ એવી રીતે તો આપણે ક્યાંય વાત નથી કરતા, પરંતુ ક્યાંક મધ્યમ વર્ગને અત્યારે તો સૌથી મોટો ફટકો પડે તેવી પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. કાર્તિકેયજી, જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય જે સ્તરે અત્યારે તો જે ભાવવધારો સતત થઈ રહ્યો છે, એક બાજુ ક્યાંક એવી પણ વાત કરવામાં આવતી હોય છે, IMF હોય, વર્લ્ડ બેંક હોય કે પછી અન્ય RBI પણ હોય, એ GDP અત્યારે તો પ્લસ થવાની જે વાત કરતા હોય છે, કારણ અત્યારે ભારતનું જે આર્થિક પરિસ્થિતિ ઘણી મજબૂત થશે, એ આગળ વધશે, પરંતુ એક બાજુ આ પ્રકારનું ઇન્ફ્લેશન રેટ પણ વધી રહ્યો છે. આ સંકેતો ક્યાંક અલગ જ અત્યારે તો સાબિત થઈ રહ્યા છે અને પરિસ્થિતિ પણ અલગ જ અત્યારે અર્થતંત્રની જોવા મળતી હોય તેવું સ્પષ્ટપણે ઉપરથી તો કહી શકાય છે. GDP નો મુદ્દો અલગ છે, GDP નો ખ્યાલ અલગ છે. GDP ને રોજિંદા ફુગાવા સાથે વચ્ચે સાથ લઈને વાત કરવી, એ સામાન્ય પ્રજા તો પૂછવી જાય કે આપણે શેની વાત કરી રહ્યા છીએ. અને બીજું કે GDP માં તો મોટા ઉદ્યોગ ગૃહોના પ્રોડક્શનની પણ ગણતરીઓ હોય, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના 500-600 કરોડ, 15,000 કરોડ ના બજેટ ની પણ વાત હોય, OTT પ્લેટફોર્મ ની પણ વાત હોય. પણ સામાન્ય પ્રજાને મોંઘવારીની વાત કરીએ ત્યારે દૂધ ખંડ અને શિક્ષણની ફી ની વધારે રસ હોય. બીજો મુદ્દો એ છે કે જો મોંઘવારી આ દરે, અને રવિભાઈ એક વાત તો બહુ સરસ કરી, સાચી જ કરી, કે આ તો હજુ ટ્રેલર છે, હજુ તો આ ભાવ વધવાનું શરૂ થયું. અને આ કમનસીબી કહેવાય, જે લોકો મોટા મોટા વિદ્વાનો અને મોટા મોટા લોકો જયારે પણ પેટ્રોલ ડીઝલના બધા ભાવની વાત આવે તો કે અમે તો માંગ પુરવઠા આધારિત છે, તો જયારે ચૂંટણીના પરિણામો આવવાના હોય, ચૂંટણી હોય ત્યારે કોઈ પણ પક્ષ, કોઈ એક પક્ષની વાત નથી કરતો, કોઈ પણ પક્ષ આ માંગ પુરવઠાના પરિબળોને દબાઈ કેમ રાખે છે 2-3 મહિના સુધી? એ ભાવો બદલાતા કેમ નથી? અને જેવા પરિણામ આવી જાય એટલે કે એ તો દબાઈ રાખ્યા હતા, એટલે તો આ તો પ્રજા સાથે બે માંગી છે કે તમે 2 મહિના ભાવ દબાઈ રાખો છો અને પછી રોજ રોજ 80-80 પૈસા દવા. એટલે આ તો ચોખ્ખી ચડે જ વાત થઈ કે ચૂંટણી આવે ત્યારે અમે ભાવ દબાઈ દઈશું, ચૂંટણી પતી જાય એટલે અમે ભાવ વધારવા મળશું, તમારા થાય કરો. આ વાત પણ હવે દેશે વિચારવી પડશે કે આવું કેમ, જો માંગ અને પુરવઠા મુજબ કિંમતો નક્કી થાય છે તો પછી આ ગાળા દરમિયાન એ અટકી કેમ ગઈ? કારણ કે એની અર્થતંત્ર ઉપર વિપરીત અસરો પડે. તમે કોઈ પણ સંજોગોમાં અકુદરતી રીતે ભાવોને દબાઈ રાખો છો, એ લાંબા ગાળા સુધી દબાઈ શકતા નથી અને એની બધા જ સેક્ટર ઉપર અસર પડે છે. હવે કાર્ય સરકારે સામાન્ય પ્રજાને બહુ બોજો નહીં આપવા માટે માત્ર જે ઔદ્યોગિક વપરાશ માટેનું ડીઝલ છે એમાં ભાવ વધારો કરી દીધો છે, પણ એ ડીઝલ વપરાવાનું જ્યાં જ્યાં છે, જે જે ઉત્પાદનમાં, જે જે ફેક્ટરીઓમાં એ ડીઝલ વપરાશે, ત્યાં ત્યાં તો એ 25 રૂપિયા વધુ ભાવે જ વપરાવાનું છે. એટલે ત્યાં બધે પ્રોડક્શન કોસ્ટ વધી જ જવાની છે અને એ વસ્તુની કિંમતોમાં વધારો જ થવાનો છે. પ્લસ આ તો એક પ્રકારના પાતળા બારણાના ભ્રષ્ટાચારને પણ ઉત્તેજન આપશે કે રિટેલમાંથી માણસ ડીઝલ ખરીદી અને ઔદ્યોગિક વપરાશમાં વાપરશે. કારણ કે એક જ વસ્તુના તમે જો માર્કેટમાં 2 ભાવ રાખો છો તો સ્વાભાવિકપણે પ્રજા જે નીચો ભાવ છે એ તરફ જશે. એટલે ક્યાંક પાછલા બહાને આમાં કાળા બજાર, કાળું ભ્રષ્ટાચાર કે ખોટી રીતે ડીઝલના વપરાશની પણ વાત એકાદ 2 ટકો એ પણ આવશે. પણ આપણે ઈચ્છીએ કે એવું ન થાય તો પણ આ આખું એક વિશેષ સર્કલ હોય છે ફુગાવાનું. એકમાં ભાવ વધે, પેલી વાત બહુ જ સાચી છે કે આપણે ક્રૂડ ઓઇલ પરદેશથી મંગાવીએ છીએ. હવે ક્રૂડ ઓઇલનો $125 ભાવ ઊંચો થઈ જાય અને આપણને એ ડોલર પણ મોંઘો 70-80 રૂપિયે થઈ જાય તો એ આપણને એટલું બધું મોંઘું પડશે કે આપણે 100-125 રૂપિયા આપણે વેચવું પડશે. અને જો 100-125 રૂપિયે પેટ્રોલ વેચાતું થઈ જાય તો એ પેટ્રોલ કે ડીઝલ જે ગાડીઓમાં ફરે છે એ ગાડીઓમાં લઈ જવાતું દૂધની ભાવ કિંમત વધશે, ટ્રકોમાં જતા શાકભાજીની કિંમતમાં વધારો થશે. કારણ કે આ તો જેમ શરીરમાં લોહી ફરે છે એમ પેટ્રોલ ડીઝલ આખા દેશમાં ફરતું હોય, એટલે જો એના ભાવ વધે. એટલે રવિભાઈની એ વાત સાચી છે કે આ તો હજુ શરૂઆત છે, ઉનાળો બરોબર જામશે, પાણીની અછત ઊભી થશે, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે અને રશિયા યુક્રેનનું યુદ્ધ તો ક્યારે પછી તો હવે એ 2 દેશોને નથી ખબર. એટલે એ તો કઈ દિશામાં આપણને લઈ જાય છે આ મોંઘવારી એ આપણે જોવાનું રહે. આપણી પાસે એક જ રસ્તો છે કે સરકાર જે ટેક્સ નાખે છે એ ટેક્સમાં થોડી રાહત આપીને પ્રજાને રાહત આપે, પણ સરકાર પણ રાહ જોવે છે કે કેટલો ભાવ વધે છે તો પહેલા જોઈ લો, અને બીજું ક્યાંક ચૂંટણી આવે તો એ બહાને સરકાર મહિનો પછી ભાવ ના વધારે.
બિલકુલ, પણ અત્યારે હાલ તો ક્યાંક એક પણ એક પરિસ્થિતિ એ પણ અત્યારે તો જોવા મળતી હોય છે કે ક્યાંક રશિયાએ તો અત્યારે હાલ તો આ પાડી દીધી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યાં સુધી પરિસ્થિતિ યોગ્ય નહીં થાય ત્યાં સુધી આપણે ભારતમાં પણ ઇન્ફ્લેશન એટલું જ વધશે. રવિભાઈ, જ્યારે આપણે અલગ અલગ સેક્ટરની વાત કરતા હોઈએ છીએ, તમે પણ જે રીતે માર્કેટ એક્સપર્ટ છો, હજુ પણ કયા કયા સેક્ટરમાં જે ઇન્ફ્લેશનમાં વધારો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે? કારણ કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ, તમે તો જૂન સુધી હજુ કહ્યું છે કે ના, જૂન સુધી હજુ પણ જે રીતે ક્યાંક ભાવ વધારો થશે, કયા કયા સેક્ટરને હજુ પણ ક્યાંક અસર થાય તેવી શક્યતાઓ છે? આમાં એક આઈટી સેક્ટર એવું છે જે સર્વિસ ઇકોનોમી માં કેટેગરીમાં આવે છે, એના સ્ટાફને કદાચ અસર થાય, પણ આઈટી સેક્ટરને એટલી મોટી અસર ના થાય, કારણ કે આઈટીમાં કોઈ ઇનપુટ નથી. આઈટી સેક્ટર એક મોટું સેક્ટર છે જે આમાંથી થોડું બાકાત રહી શકે, કારણ કે આઈટીમાં બેઝિકલી જે પહેલા તો હવે તો વર્ક ફ્રોમ હોમ, તો ગાડીઓના પેટ્રોલ ડીઝલ પણ ઓછા મળશે, વર્ક ફ્રોમ હોમનું કલ્ચર છે એના હિસાબે. પણ ઘણી કંપનીઓ હજી એવી છે જે અમદાવાદ સ્થિત છે કે ભારત સ્થિત છે, તેમણે હજી પણ આ કલ્ચર જાળવી રાખ્યું છે. તો આ કલ્ચર જાળવશો તો મારા હિસાબે ત્યાં તમને એક અસર દેખાશે. હાલાકી ઇનડાયરેક્ટ અસર ઇલેક્ટ્રિસિટી બિલ સાથે બધી જ, કોઈ પણ એવું સેક્ટર બાકાત ના રહે જે એનર્જી કોસ્ટ થી દૂર રહે. હવે હજી તો રશિયા ઉપર સેન્કશન ની વાત થઈ નથી, વચ્ચે એવી જે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરું કે હજી પણ કોઈ એવી ચર્ચા નથી ચાલી કે યુરોપ છે એના ઉપર બેન લગાવે, કારણ કે જો યુરોપ બેન લગાવે રશિયા ઉપર તો ખુદ જર્મની, ઇટલી અને ફ્રાન્સ જેવા દેશો છે એ મોટા એનર્જી ક્રાઇસિસમાં ફસાઈ જાય. એટલે હજી તો આ બાકી છે, પરંતુ મારા હિસાબે જો એક પણ સ્ટેપ મોટું લેશે રશિયા, જેમાં કેમિકલ બોમ્બ હોય કે ન્યુક્લિયર બોમ્બ હોય એવી કોઈ જો એ સ્ટેપ લેશે યુક્રેન પર, તો આ સ્ટેપ જે ગ્લોબલ માર્કેટ, ગ્લોબલ અર્થવ્યવસ્થાને મોંઘવારી, આ તમામને એક નેગેટિવ સાઇડ લઈ જશે. હવે સીધી સાપેક્ષ અસર ક્યાં પડશે સેક્ટર વાઇઝ છે, ભારતીય કંપનીઓને પડી શકે. એમાં એક તો પેન્ટ કંપનીઓ, જેની મુખ્ય ઇનપુટમાં ઘણો મોટો 35% જેવો ભાગ ક્રૂડ ડેરિવેટિવ્સ હોય છે, તો આઈ થિંક અહીંયા એક મોટી અસર પડી શકે. સિમેન્ટ કંપનીઓ, જેને પણ એનર્જી કોસ્ટ એક ઘણી મોટી અસર હોય છે, હાલાકી ત્યાં કોલસો વપરાય છે. કોલસોમાં પણ જોઈએ તો તમે કોલસામાં પણ એક દિવસના આપણે $100 ઉછાળો પ્રતિ ટન જોયો છે, તો ત્યાં અસર પડશે. જે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એના આ ક્વાર્ટરના તમે રિઝલ્ટ જોશો તો ચોંકી જશો. આ ક્વાર્ટરના પરિણામોમાં ડ્યુ ટુ ઇલેક્શન કોઈ પણ કંપની પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધારા, ત્યારથી એમને પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાના બંધ કરાતા, ત્યારે ક્રૂડના ભાવ $78 હતા, ત્યારબાદ 130-139 પણ ટચ કર્યા હતા અને અત્યારે 120 પાસે સ્થિર થયા છે. તો આટલો મોટો જમ્પ છે, કારણ કે $1 પણ જમ્પ લે તો પણ આ કંપનીના માર્જિન ઘણા મોટા હિટ થતા હોય છે. તમે જો સિંગાપુર જીઆરએમ જો, તો અત્યારે સિંગાપુર જીઆરએમ રેકોર્ડ બ્રેક 12 ઉપર ચાલી ગયા છે. તો આ જે 12 ઉપરના જીઆરએમ છે એ આ કંપનીઓને કોસ્ટ છે. તો જેટલી પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એને લાંબી અસર પડશે આની. લોજિસ્ટિક કંપનીઓ, જે કંપનીઓ લોજિસ્ટિક સેવામાં જોડાયેલી છે, ટ્રાન્સપોર્ટેશનમાં જોડાયેલી છે, ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં જોડાયેલી છે, એ તમામ કંપનીઓને આને મોટો ફટકો પડશે. એવિએશન સેક્ટર એવું સેક્ટર છે જ્યાં 35-45% સુધીની કોસ્ટ ફ્યુઅલ કોસ્ટ હોય છે, તો આ કંપનીમાં પણ અસર પડશે. સામાન્ય જનતાને ગેસના ભાવનો વધારો આજથી જ ચાલુ થયો છે, પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો આજથી જ ચાલુ થયો છે, તો આઈ થિંક આને પણ અસર પડશે. ઇનડાયરેક્ટલી ઘણા એવા સેક્ટર છે જે હિટ થાય, જેમાં એફએમસીજી સેક્ટર છે. જો ફૂડ ઇન્ફ્લેશન વધશે તો એફએમસીજીમાં ઇનપુટ કોસ્ટનો ભયંકર પ્રોબ્લેમ રહેશે, અને તમામ જે એફએમસીજી કંપનીઓ છે એને લોજિસ્ટિક કોસ્ટ એક મોટો ખર્ચો હોય છે, તો લોજિસ્ટિક કોસ્ટ વધવાથી આને અસર પડશે. જે પણ કંપનીઓ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ સાથે જોડાયેલી છે તમામ કંપનીઓને હિટ પડશે, કારણ કે ફ્રેટના ભાવ જો તો એક વર્ષમાં 2.5 ગણા થયા છે. ઇન્સ્યોરન્સ કોસ્ટ, કારણ કે આ વોર ચાલી રહ્યું છે, તો જે પણ શિપ આ કન્ટ્રીઓની આસપાસથી પણ જઈ રહ્યું છે એને પોતાના ઇન્સ્યોરન્સના રેટ ડબલ ટ્રિપલ કરી દીધા છે. જે પણ કંપનીઓ રીઇન્સ્યોરન્સમાં જોડાય છે એને પોતાના, તમે જો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, જનરલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જોશો તો એમાં 2 પાર્ટ હોય છે. બીજો પાર્ટ હોય છે રીઇન્સ્યોરન્સ કંપનીઓનું પ્રીમિયમ, એ રીઇન્સ્યોરન્સ કંપનીઓનું જે પ્રીમિયમ છે એ પણ ડબલ થઈ ચુક્યું છે. તો આ બધી જ કંપનીઓ, જેટલી કંપનીઓ ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ સાથે જોડાય છે, તમામ સેક્ટરને આનું હિટ થશે. તો મારા હિસાબે જે ક્રૂડના વધતા ભાવ છે કે ફૂડના વધતા ભાવ છે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇન્ડિયામાં કે ગ્લોબલી તમામ સેક્ટર પર અસર નાખી શકે, અને જો આ સસ્ટેન રહે, કારણ કે અત્યાર સુધી જેટલા ઉછાળા છે, કે 2013 નો ઉછાળો હોય કે આગળના ગલ્ફ ક્રાઇસિસ 1979 થી લઈ અત્યાર સુધી જેટલા ઉછાળો છે એ બહુ ઓછા ટાઈમ માટે ટક્યા હતા. મીન્સ કે જયારે ઇન્ડિયામાં પણ $150 ગયા 2007 ત્યારે પણ આ ઉછાળો ખાલી માત્ર 2 દિવસ જ ટક્યો હતો, પાછું ક્રૂડના ભાવ 100 ની નીચે આવ્યા હતા. પરંતુ જે રીતે ઓપેક પ્લસ નેશન, મીન્સ કે જેમાં ખાડી દેશો
વિથ રશિયા જે રીતે એ રીતે સ્ટ્રેટેજી બાંધીને બેઠા છે, એ રીતે એમને પોતાનો ગેમ પ્લાન બનાવ્યો છે કે ક્રૂડ ના ભાવો 100 નીચે જવા, હવે થોડું સપના જેવું લાગશે, 100 આસપાસ જઈ શકે પરંતુ 100 નીચે સ્ટેબલ નહીં થાય. તો આઈ થિંક આ એક છે. અને આગળ કાર્તિકે જેમ કીધું કે આ રશિયા અને યુક્રેનનું વોર છે એ ધીમે ધીમે સ્ટ્રેટેજિકલ વોર તરફ જઈ રહ્યું છે. મીન્સ કે જો રશિયા સાચું ઇન્વેડ કરવા માંગતો હતો યુક્રેનને તો 24 થી 48 કલાકમાં એ પાછો આવી જતે, પરંતુ આમાં કોઈ પણ ઈરાદો એને યુક્રેન પર સત્તા પામવાનો લાગતો નથી. કારણ કે જો આ થયું, આ કરવું જ હોત તો ઘણા ટાઈમ પહેલા થઈ ગયું હોત. કે પછી સામે પક્ષો છે લાઈક યુક્રેન જે લડી રહ્યું છે એ 24 દિવસ સામે કેમ ટક્યું એ પણ મોટું પ્રશ્ન છે. આના ઉપર ઘણા કેસ સ્ટડી થવા જોઈએ. પરંતુ એ પણ મોટો પ્રશ્ન છે કે એક દેશ જેની આર્થિક પરિસ્થિતિ, આર્થિક પાયમાલી જો તમે તો ઘણા 8 થી 9 વર્ષથી યુક્રેન મોટું પાયમાલ થઈ ચુક્યું હતું અને એને તમામ ન્યુક્લિયર વેપન્સ, પોતાના ઘણા સ્ટ્રેટેજિકલ વેપન્સ છે એને ડિસ્ટ્રોય કરી દીધા હતા. છતાં યુક્રેન હજી પણ 25 દિવસ 26 દિવસથી રશિયા સામે આટલી મોટી, જે વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ ડિફેન્સ એક્સપોર્ટર છે અને એ વર્લ્ડનું સૌથી જૂનું ટેકનોલોજીકલ અને ડિફેન્સ ટેકનોલોજી સાથે જોડાયેલી નેશન છે, એક મહાસત્તાનું પરિબળ પાઠ છે, છતાં પણ એની સામે આટલા દિવસ ટક્કર લેવી તો એ ઘણું મોટું પ્રશ્ન ગણાય. મીન્સ કે આમાં એકલું યુક્રેન ને ઘણા બધા દેશોનો સ્ટ્રેટેજિકલ સાથ હોય. તો જ્યાં સુધી આ વોર લંબાતું રહેશે, જેટલો આ વોર લંબાશે એટલું રશિયાની અને યુક્રેન બંનેની ખુવારી થશે અને આની જે અસર છે ઇકોનોમી પર પડશે એ વૈશ્વિક ઇકોનોમીને. આ વોર જેવું પૂરું થશે પછી આના ગણતરીઓ આવશે, પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાને 1 થી 2 વર્ષ અને આ બંને દેશોની અર્થવ્યવસ્થાને 10 થી 20 વર્ષ પાછી ખેંચી જશે. બિલકુલ, અત્યારે હાલ તો ક્યાંક જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના લઈને ક્યાંક પ્રશ્નાર્થીને તો ઉદ્ભવતા હોય છે. કાર્તિકે ભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે આપણે અર્થતંત્રની વાત કરતા હોઈએ, તમે અર્થશાસ્ત્રી પણ છો, આપણે પહેલાં એક ચર્ચા વિચારણા કરી હતી ભારતના અર્થતંત્રને પણ લઈને અને તેમાં આપણે ચર્ચા થઈ હતી આવકની અસમાનતાને લઈને પણ. એક બાજુ આવકની અસમાનતા, બીજી બાજુ આટલા પ્રમાણમાં ભાવ વધારો અને ત્રીજી બાજુ જ્યારે ભારતીય અર્થતંત્ર, ક્યાંક પરિસ્થિતિ ડામાડોળ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હશે. છેલ્લી આપની પ્રતિક્રિયા, કારણ કે આવકની અસમાનતા તો અત્યારે દિવસે દિવસે જે જોવા તો મળી રહી છે અલગ અલગ, પરંતુ આ પ્રમાણેનો ભાવ વધારો એ ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિને અત્યારે તો અલગ દિશાએ લઈ જતો હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય ઉપરથી. હા, ચોક્કસ. તમે જોશો જ આવતા મહિનાઓમાં કે આપણે જે નોર્મલ ગતિએ ફુગાવામાં નોર્મલ ઇકોનોમી હોય તો એ સસ્ટેન પણ થાય અને પબ્લિક એક બાજુ ભાવ વધારો થાય પણ બીજી બાજુ એને રોજગારી મળતી હોય ત્યાં પોતે વેતન વધારીને કે થોડું વધારે માંગીને સ્ટેબલ થવાનો પ્રયત્ન કરે. પણ આ પ્રકારની જયારે પરિસ્થિતિ હોય કે એક બાજુ અનએમ્પ્લોયમેન્ટ વધારે હોય, એક બાજુ સેન્ટ્રલાઇઝેશન વધારે વધતું હોય, એક બાજુ ડિસેન્ટ્રલાઇઝેશન વધારે વધતું હોય અને એમ્પ્લોયમેન્ટનું દબાણ બહુ મોટું હોય, અનએમ્પ્લોયમેન્ટનું દબાણ બહુ મોટું હોય, ત્યારે એની એને વેતન માંગવાની જગ્યાઓ નથી રહેતી અને બીજી બાજુ એનો ફુગાવો વધી જાય એટલે ચોક્કસ પ્રમાણમાં એનો ખર્ચ પછી અમુક ચોક્કસ બાબતોમાં મર્યાદિત થઈ જાય. એની પાસે ખર્ચવા પાત્ર આવક જ નહીં રહે, એની પાસે બીજી વસ્તુઓ ખરીદવાની કે માર્કેટમાં જવાની આવક જ એની પાસે નહીં રહે. અને જો ઉનાળો ચોમાસુ પાક, ગઈ વખતે પેલા રવિભાઈએ બહુ સરસ વાત કરી કે ખાદ્યાન્ન ઉત્પાદન બરોબર થયું હતું, પણ જો એમાં થોડી પણ ગડબડ થાય તો ઇકોનોમીને આવતા 3 મહિનામાં આ જે અસમાનતા છે, આ જે ડિમાન્ડ લોસ છે, ઇકોનોમી ચાલી રહી છે ડિમાન્ડના કારણે, એ ડિમાન્ડ લોસ જો થાય તો ઇકોનોમીના બીજા સેક્ટર્સને પણ બહુ મોટી અસર પડશે અને ત્યાં પણ ડિમાન્ડ ઓછી થવાથી અનએમ્પ્લોયમેન્ટના કે પ્રોડક્શન વધારે ગુંગળાવાના પ્રશ્નો કે મની એક બાજુ થઈ જવાના પ્રશ્નો, નાણાં રોકાઈ જવાના, મૂડી રોકાઈ જવાના પ્રશ્નો ઉભા થશે અને જૂન જુલાઈમાં આપણને આ વરવું ચિત્ર દેખાવાની શરૂઆત થઈ જશે. જેની તમે નોંધશો કદાચ કે જો હું જો ખોટો ન હોઉં તો જીડીપીમાં પણ આપણને અસર દેખાવાની શરૂ થઈ જાય તો સમજવાનું કે ઇન્ફ્લેશને બહુ મોટી અસર અર્થતંત્રમાં ઉભી કરી દીધી. બિલકુલ સાચી વાત છે. અત્યારે હાલ તો જ્યારે આપણે મોંઘવારીને લઈને વાત કરતા હોઈએ અને ભારતીય અર્થતંત્રને લઈને વાત કરતા હોઈએ તો હવે જોવાનું એ રહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે હવે કઈ રીતનો ભાવ વધારો હવે જોવા મળશે અને સાથે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનું જે અત્યારે તો આ યુદ્ધ ચાલી રહ્યું છે તેની અત્યારે અસર એ વૈશ્વિક જે ઇકોનોમી છે તેને અત્યારે તો કેટલી અસર કરે છે અને સાથે ભારતને કેટલી અસર કરે છે. કારણ કે એક બાજુ જ્યારે મધ્યમ વર્ગની આપણે વાત કરતા હોઈએ, મધ્યમ વર્ગ અત્યારે તો મોંઘવારીમાં જે સતત અત્યારે તો પીસાતો હોય
તેઓ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આમાં ક્યાંક અથડા હતો જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે હવે કેવા પ્રકારના સુધારા વધારા કરવામાં આવશે, કેવી પ્રકારની રણનીતિની સાથે હવે આગળ વધવામાં આવશે તે તો હવે જોવાનું જ રહ્યું. અને તેની સાથે હવે જ્યારે આ મોંઘવારીમાં તો વધારો થયો છે, હવે એક બાજુ બજેટમાં અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તે હવે ક્યારે સુધરશે તે પણ હવે જોવાનું જ રહ્યું. તેની સાથે કાર્તિકેયજી અને રવિભાઈ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં વિસર્જન આપશો. નમસ્કાર.